નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. તો મિત્રો, આજે આપણે વાત કરશું બંધારણ વિશે. બંધારણનો અનુચ્છેદ નંબર 61, અનુચ્છેદ નંબર 61, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા. બરાબર છે, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયાની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું. બરાબર છે. હવે તો મિત્રો, રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે? તો એના બે કારણ છે. એક તો છે કે વિદેશી રાજ્ય પર પ્રભાવ વધારે હોય ત્યારે, કોઈ પણ રાષ્ટ્રપતિને છે એ વિદેશી રાજ્ય પર પ્રભાવ વધારે પડે ત્યારે છે એ પ્રેમભાવ વધી જાય ત્યારે છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવામાં આવે છે. અને બીજું છે તો કે બંધારણનું ઉલ્લંઘન કરે. એક વિદેશી રાજ્ય પર પ્રભાવ વધે ત્યારે, અને બીજું છે બંધારણનું ઉલ્લંઘન કરે ત્યારે છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવામાં આવે છે. પણ મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને મનમાં એવું છે કે રાષ્ટ્રપતિને હટાવવા માટેના ત્રણ કારણો છે. ત્રીજું કયું છે? તો કે મંત્રીમંડળની વાત ન માને ત્યારે. બરાબર છે. તો મિત્રો, બરાબર છે, મંત્રીમંડળની વાત ન માને ત્યારે છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવામાં આવે છે. પણ મિત્રો, મંત્રીમંડળની વાત માનવા છે રાષ્ટ્રપતિ બંધાયેલા છે અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ નંબર 74 એમાં કીધેલું છે. 74 એમાં વાત કરેલી છે કે રાષ્ટ્રપતિ છે મંત્રીમંડળને છે એની વાત છે માનવા છે બંધાયેલા છે. બરાબર છે. રાષ્ટ્રપતિનું પદ છે નામ માત્રનું છે. રાષ્ટ્રપતિ છે એ મંત્રીમંડળ અને વડાપ્રધાન જેવી રીતના કે એવી રીતના જ કાર્ય કરતા હોય છે. બરાબર છે. એટલા માટે છે મંત્રીમંડળની છે એ વાત માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે. અને જો રાષ્ટ્રપતિ મંત્રીમંડળની વાત ન માને તો એ શું થયું કહેવાય? બંધારણનું ઉલ્લંઘન થયું કહેવાય. બરાબર છે. એટલા માટે છે રાષ્ટ્રપતિને હટાવવા માટેના મુખ્ય કારણો કેટલા છે? તો કે બે. એક તો વિદેશી રાજ્ય પર પ્રભાવ વધે ત્યારે. કઈ રીતના? તો મિત્રો, વિદેશી રાજ્ય ઉપર છે પ્રેમભાવ વધી જાય અથવા તો ભારત કરતાં વધારે છે એ વિદેશમાં છે એનો પ્રભાવ વધારે પડતો હોય. કેવી રીતના? તો કે આપણે રાષ્ટ્રપતિ કોણ છે? રામનાથ કોવિંદ છે. તો રામનાથ કોવિંદ છે બાંગ્લાદેશનો પ્રવાસ વધારે ગોઠવતા હોય. બરાબર છે. શેખ હસીના સાથે જાતા હોય શેખ હસીના પાસે. અને શેખ હસીના કે ધીમેકભાઈ ડુંગળી રામભાઈ જોઈએ છે તો આપણે રામભાઈ કે ડુંગળી આપણે ભારતમાં 150 રૂપિયા કિલો મળતી હોય, પણ રામભાઈ શેખ હસીનાને શું કે ભાઈ ભારતમાંથી છે આને ડુંગળી છે ફ્રીમાં આપો. બરાબર છે. એવી રીતના વિદેશી રાજ્ય પ્રત્યે છે પ્રભાવ વધારે હોય ત્યારે છે રાષ્ટ્રપતિ ઉપર છે મહાભિયોગ પ્રક્રિયા લાવવામાં આવે છે. અને બીજું તો કે ભારત બંધારણનું છે ઉલ્લંઘન કોઈ રાષ્ટ્રપતિ કરે ત્યારે છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવામાં આવે છે. હવે મિત્રો, આ વાત કરી રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે. હવે મિત્રો, વાત કરીએ રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં કોણ કોણ ભાગ લેશે. બરાબર છે. તો મિત્રો, રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં કોણ ભાગ લેશે? એક તો સંસદ. સંસદના કેટલા ગૃહ હોય મિત્રો? તો કે સંસદના બે ગૃહ હોય છે, લોકસભા અને રાજ્યસભા. બરાબર છે. સંસદના કેટલા ગૃહ? બે, લોકસભા અને રાજ્યસભા. પણ મિત્રો, પરીક્ષામાં ક્યારેક એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સંસદના અંગ કેટલા છે? તો મિત્રો, સંસદના અંગ છે એ કેટલા છે? અંગ 3 છે, લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. પણ મિત્રો, એમ કે સંસદના ગૃહ કેટલા? તો લોકસભા અને રાજ્યસભા. હવે મિત્રો, વાત કરીએ સંસદને છે એ સંસદમાં છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા લાવવામાં આવે છે. તો મિત્રો, વિધાનમંડળમાં પણ બે ગૃહ છે, વિધાનસભા અને વિધાન પરિષદ. સંસદના સભ્યો તો રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ લે, પણ વિધાનમંડળ છે એ એની મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ લે? તો કે ના મિત્રો, વિધાનસભાના સભ્યો અને વિધાન પરિષદના સભ્યો હતો, ટૂંકમાં વિધાનમંડળના સભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે નહીં. હવે વિધાનસભાના સભ્યો તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે, પણ મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ લે નહીં. અને વિધાન પરિષદના સભ્યો તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ ભાગ લેતા નથી. એટલા માટે કેમ? તો કે વિધાનમંડળના સભ્યો કેમ રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ ન લે? તો મિત્રો, આપણા રાષ્ટ્રપતિ છે એ રાયસનની ટેકરી ઉપર બેઠા હોય રાષ્ટ્રપતિ ભવનમાં. બરાબર છે. ના કંઈ કાંડ કરે, બંધારણનું ઉલ્લંઘન કરે અથવા તો વિદેશી પ્રત્યે પ્રભાવ વધે તો એ પહેલાં જાણ કોને થાય? સંસદને થાય. સંસદ ક્યાં હોય? દિલ્હી હોય, નજીક જ હોય, એટલે પ્રથમ જાણ કોને થાય છે? સંસદને થાય કે ભાઈ રાષ્ટ્રપતિ છે કંઈક કાંડ કર્યું છે અથવા તો બંધારણનું ઉલ્લંઘન કર્યું છે તો એની ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવી પડે. બરાબર છે. હવે તો મિત્રો, તમને એક સવાલ થશે કે રાષ્ટ્રપતિ દ્વારા છે એ લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન સમુદાયની નિમણૂક કરવામાં આવે છે. કેટલા?
બે એંગ્લો ઇન્ડિયન સમુદાયની અને રાજ્યસભામાંથી કેટલા સભ્યોની 12 સભ્યોની રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે કે રીતના તો કે કલા વિજ્ઞાન સાહિત્ય ક્ષેત્રના છે કોઈ પણ 12 સભ્યોની છે એ રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં નિમણૂક કરે છે અને લોકસભામાં બે આ અનુચ્છેદ નંબર 331 મુજબ બે એંગ્લો ઇન્ડિયન સમુદાયની નિમણૂક કરે અને રાજ્યસભામાં અનુચ્છેદ નંબર 80 મુજબ છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે હવે તો આ ટોટલ 14 સભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ નથી લેતા પણ રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ લેશે તો હા મિત્રો આ 14 14 સંસદના 14 સભ્યો રાષ્ટ્રપતિની જે રાષ્ટ્રપતિએ જેની નિમણૂક કરી છે એની મહાભિયોગ પ્રક્રિયામાં ભાગ લેશે પણ મિત્રો ચૂંટણીમાં છે ભાગ લેતા નથી કેમ કેમ કે આ 14 14 સભ્યોની છે નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે તો રાષ્ટ્રપતિને ચૂંટણીમાં છે એને ભાગ લેવા દેવામાં આવે નહીં કેમ કે છે રાષ્ટ્રપતિ એની નિમણૂક કરી હોય હવે તમને તમારી માટે કોઈ કંઈક સારું કામ કરેલું હોય બરાબર છે તો તમે શું કહો કે ભાઈ મેં આપકા એહસાન કભી ભૂલુંગા નહીં બરાબર છે તો એ છે એ 14 સભ્યો છે એ રાષ્ટ્રપતિને જ મત આપે બરાબર છે બંધારણને આ ખબર હતી બાબા સાહેબ આંબેડકર બંધારણ બનાવતા ત્યારે ખબર હતી કે આ લોસા થશે એટલે છે એને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 14 સભ્યોને ભાગ લેવા દેવામાં આવતો નથી પણ મિત્રો એને હટાવવાની પ્રક્રિયામાં બંધારણનું કંઈ ઉલ્લંઘન કરે અથવા તો વિદેશી રાજ્ય પ્રત્યે કંઈ ભાવ વધી જાય તો મિત્રો આ જે 14 સભ્યો છે એને હટાવવા માટેની પ્રક્રિયામાં છે એને ભાગ લેવા દેવામાં આવે છે એટલે મિત્રો આ 14 સભ્યો છે એ રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં છે એ ભાગ લેશે આ મિત્રો વાત કરીએ રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં કોણ ભાગ લે અને કેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ મહાભિયોગ પ્રક્રિયાની શરૂઆત કરીએ તો મિત્રો મહાભિયોગ પ્રક્રિયાની શરૂઆત ક્યાં થાય તો કે સંસદમાં થાય બરાબર છે સંસદના પાસા બે ગૃહ લોકસભા અને રાજ્યસભા બરાબર છે સંસદના કેટલા ગૃહ સંસદના બે ગૃહ લોકસભા અને રાજ્યસભા તો કે મહાભિયોગ પ્રક્રિયાની શરૂઆત ક્યાં થશે સંસદમાં થાય પણ સંસદમાં ક્યાં લોકસભામાં કે રાજ્યસભામાં પણ મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો સંસદની છે મહાભિયોગની પ્રક્રિયા છે કોઈ પણ ગૃહમાં કરી શકાય છે રાજ્યસભામાં પણ કરી શકાય અને લોકસભામાં પણ કરી શકાય છે હવે મિત્રો આપણે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા છે આપણે અત્યારે હાલ પૂરતી છે લોકસભામાં કરીએ બરાબર છે હાલ પૂરતી મહાભિયોગ પ્રક્રિયાની છે શરૂઆત આપણે ક્યાંથી કરીશું લોકસભાથી હવે મિત્રો મહાભિયોગ પ્રક્રિયાની શરૂઆત કરવી હોય તો કઈ રીતના થાય તો મિત્રો લોકસભામાં લોકસભાને એવું લાગે કે રાષ્ટ્રપતિ છે ભારતના બંધારણનું ઉલ્લંઘન કરે છે બરાબર છે અથવા તો બંધારણની ઉપર જઈને કંઈ પણ કાર્ય કરે છે તો એવા સંજોગોમાં છે લોકસભા છે એ 1/4 સભ્યો કેટલા 1/4 સભ્યો અથવા તો 25% કેટલા ટકા 25% 1/4 એટલે 25% બરાબર છે એ સભ્યો છે એ લોકસભામાં પસાર કરવાનું હોય તો છે એના અધ્યક્ષને આપશે એક 1/4 સભ્યોના હસ્તાક્ષરવાળું આવેદન પત્ર કોને આપશે જો લોકસભામાં શરૂ કરવાનું હોય તો કોને આપે લોકસભાના અધ્યક્ષને બરાબર છે 1/4 સભ્યોવાળું છે અથવા તો 25% સભ્યો છે એનું છે હસ્તાક્ષરવાળું આવેદન પત્ર કોને આપશે લોકસભાના અધ્યક્ષને કે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવાની છે આ અમારા 25% સભ્યો એટલે લોકસભાના જે કંઈ સભ્યો હોય એના 25% સભ્યો છે આવેદન પત્ર લોકસભાના અધ્યક્ષને આપે ત્યાર પછી શું થાય 1/4 સભ્યોએ આવેદન પત્ર આપી દીધું ત્યાર પછી શું થાય તો કે 2/3 બહુમતીથી પસાર થાય બરાબર છે 1/4 સભ્યો હસ્તાક્ષર લોકસભાના અધ્યક્ષને આપ્યા બાદ લોકસભામાં છે 2/3 બહુમતીથી છે એ લોકસભામાં છે પસાર થાય કે ભાઈ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા છે એ યોગ્ય છે કે નહીં એવી રીતના 2/3 એટલે મિત્રો 66% કેટલા 66% સભ્યો છે એમ કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે એની ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવી જોઈએ એ યોગ્ય છે જો 66% લોકો દ્વારા છે એ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયાનો ખરડો છે લોકસભામાં પસાર થઈ જાય તો છે લોકસભામાંથી છે એ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા થઈ ગઈ ગણાય છે હવે શું થાય તો કે 2/3 બહુમતીથી લોકસભામાં તો પસાર થઈ ગઈ અત્યારે લોકસભા શું કહેવાય આપણે એને અત્યારે કહીએ પ્રથમ ગૃહ બરાબર છે લોકસભામાં જે આપણે પ્રથમ કાર્યવાહી કરી એને પ્રથમ ગૃહ કહીએ ત્યાર પછી જો લોકસભામાં એની આપણે શરૂઆત કરી તો બીજો ગૃહમાં જાય છે 2/3 બહુવાળું છે એ ક્યાં જશે તો કે રાજ્યસભામાં રાજ્યસભામાં જશે એ બિલ છે પણ રાજ્યસભામાં ગયા પહેલાં વચ્ચે છે મિત્રો 14 દિવસ નોટિસ આપવામાં આવે છે કોને
રાષ્ટ્રપતિને છે 14 દિવસની નોટિસ આપવામાં આવે છે કે ભાઈ લોકસભામાં છે તમારા ઉપર મહાભિયોગ પ્રક્રિયા છે લોકસભામાં છે પસાર થઈ ગઈ છે અને જે હવે રાજ્યસભામાં પસાર થવા જઈ રહી છે બરાબર છે તમારે જો રાજ્યસભામાં જઈ અને તમારે કાઈ બે ગુના સાબિત થવું હોય બરાબર છે કાઈ વકીલાત કરવી હોય કાઈ દલીલ કરવાની હોય તો તમે રાજ્યસભામાં જાઓ બાકી જો નહીં જાઓ તો ઘસી નાખશે બરાબર છે તો મિત્રો આ 14 દિવસની નોટિસ છે એ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે અને આ 14 દિવસ માટે છે રાજ્યસભામાં એના મહાભિયોગ પ્રક્રિયા અથવા તો બિલ પસાર કરવાની કોઈ પણ કાર્યવાહી નહીં થાય 14 દિવસ માટે છે એ રાષ્ટ્રપતિ છે રાજ્યસભામાં એને બે ગુના સાબિત કરવા માટે દલીલ કરી શકે છે બરાબર છે એ દલીલ કરે અથવા તો એના દ્વારા છે કોઈ પણ વકીલની નિમણૂક કરવામાં આવી હોય તો વકીલ અથવા તો એના સગા દ્વારા છે એને બે ગુના સાબિત કરવા માટેની કાર્યવાહી થશે કેટલા દિવસ તો કે 14 દિવસ હા મિત્રો 14 દિવસ થઈ ગયા રાષ્ટ્રપતિ છે બે ગુના સાબિત થયા નહીં ત્યાર પછી હવે રાજ્યસભામાં કાર્યવાહી થશે રાજ્યસભામાં કાર્યવાહી કઈ રીતના થશે તો મિત્રો રાજ્યસભામાં પણ જેમ લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયું હતું એમ રાજ્યસભામાં પણ બે તૃતીયાંશ બહુમતીથી છે બે તૃતીયાંશ બહુમતીથી છે એ રાજ્યસભામાં પણ જો મિત્રો પસાર થાય બે તૃતીયાંશ એટલે મિત્રો 66% આ ખાસ યાદ રાખવું ક્યારેક છે બે તૃતીયાંશનો એને ઓપ્શનમાં ટકાના સ્વરૂપમાં પૂછેલું હોય તો મિત્રો 66% છે એ ખાસ યાદ રાખવું તો બે તૃતીયાંશ બહુમતીથી જો મિત્રો રાજ્યસભામાં પણ જો પસાર થઈ જાય તો જ્યારે છે એ બે તૃતીયાંશ બહુમતીથી રાજ્યસભામાં પસાર થાય ત્યારથી જ છે મિત્રો અહીં છે એ મહાભિયોગ પ્રક્રિયા છે એ પૂર્ણ ગણાય છે અને જ્યારે મિત્રો બે તૃતીયાંશ બહુમતીથી જે દિવસથી છે એ રાજ્યસભામાં અથવા તો બીજા ગૃહમાં પસાર થાય ત્યારથી જ છે મિત્રો રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દેવું પડે છે બરાબર છે અને પછી એમ થાય કે ભાઈ બે તૃતીયાંશ બહુમતીથી જો લોકસભામાં પસાર થાય અને 14 દિવસ માટે 14 દિવસ માટેની રાષ્ટ્રપતિને નોટિસ આપવામાં આવે અને 14 દિવસ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ જાય અને રાષ્ટ્રપતિ વાત કરે કે ભાઈ હું તમે વાત કરો ભલામણી હું ના ડુંગળે કંઈ મફત એમનો અમથો નથી દેતો બરાબર છે એમ કે ભાઈ ડુંગળી પાકિસ્તાન ચીન છે એ બાંગ્લાદેશમાં આવી અને ભારત સાથે યુદ્ધ કરવા માટે ઝેર ઓકે છે બરાબર છે તો ઉપરથી પાકિસ્તાનને નીચેથી બાંગ્લાદેશ બે બાજુથી ઘેરી લે છે એટલા માટે એને હું મફત ડુંગળી દેતો સારા સંબંધ રાખવા માટે તો પછી રાજ્યસભાના સભ્યોને એવું થાય મળવું રામભાઈ તો હાસુ કે આવું ક્યારેક લોસા થઈ શકે તો મિત્રો એને ડુંગળી આપી ભલે આપી બરાબર છે તો રાજ્યસભામાં છે એ મિત્રો બે તૃતીયાંશ બહુમતીથી છે એ ખરડો બે બિલ છે પસાર થાય નહીં બરાબર છે બે તૃતીયાંશ બહુમતીથી પસાર ન થાય બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય નહીં તો મિત્રો અહીં મહાભિયોગ પ્રક્રિયા છે એ રદબાતલ ગણાશે અને મહાભિયોગ પ્રક્રિયા પૂર્ણ ગણાશે નહીં તો મિત્રો રાષ્ટ્રપતિએ છે રાજીનામું આપવું પડે નહીં બરાબર છે જો મિત્રો રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય બીજા ગૃહમાં મતલબ કે રાજ્યસભામાં ત્યારથી તો એ રાષ્ટ્રપતિએ રાજીનામું આપવું પડે બરાબર છે અને જો દલીલ કરે અને બે ગુના સાબિત થઈ જાય તો રાજ્યસભામાં જો ખરડો પસાર ન થયો હોય તો એ રાષ્ટ્રપતિ તરીકે પદ તરીકે એમના કાર્યભાર સંભાળશે અને જો બે તૃતીયાંશ બહુમતીથી પસાર થાય તો મિત્રો ત્યારથી જે તારીખથી રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દેવું પડે છે હવે મિત્રો વાત કરીએ આમાંથી ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો મિત્રો વાત કરીએ પહેલો જ પ્રશ્ન તમને અહીંથી પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં કરવામાં આવે છે તો મિત્રો કોઈ પણ ગૃહમાં કરી શકો રાજ્યસભા અથવા તો લોકસભામાં કોઈ પણ ગૃહમાં છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા કરી શકો નહીં પણ મિત્રો વિધાનમંડળના સભ્યો છે એ વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે પણ મિત્રો મહાભિયોગ પ્રક્રિયામાં છે ભાગ લેતા નથી માત્ર સંસદના સભ્યો છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે ત્યાર પછી બીજો પ્રશ્ન એમ પૂછવામાં આવે કે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા માટે કોઈ પણ સદનમાં કોઈ પણ ગૃહમાંથી કેટલા સભ્યોની હસ્તાક્ષરવાળું આવેદનપત્ર લોકસભાના અધ્યક્ષ અથવા તો રાજ્યસભાના અધ્યક્ષને આપવામાં આવે છે તો મિત્રો 1/4 અથવા તો પ્રશ્ન એમ પૂછે કે લોકસભા અથવા તો રાજ્યસભામાં કેટલા ટકા સભ્યોનું હસ્તાક્ષરવાળું આવેદનપત્ર લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના અધ્યક્ષને આપવામાં આવે છે તો મિત્રો 25% કોમ્પિટિશન વધારે હોવાના કારણે ગૌણ સેવા પસંદગી મંડળ છે બરાબર છે ક્યારેક છે આવી રીતના ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછી શકે તો યાદ રાખવું અને બે તૃતીયાંશ બહુમતી એટલે મિત્રો 66% બરાબર છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન અહીંથી પૂછવામાં આવે છે કે રાષ્ટ્રપતિને છે એને નોટિસ કેટલા દિવસની આપવામાં આવે છે બે ગુના સાબિત થવા માટે તો મિત્રો 14 દિવસની નોટિસ છે એને આપવામાં આવે છે હવે મિત્રો આ વાત કરી રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયાની
બરાબર છે રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયાને મિત્રો મહાભિયોગ પ્રક્રિયા કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ આ જ પ્રક્રિયાથી હટાવવામાં આવે છે પણ મિત્રો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવાય નહીં એને શું કહેવાય તો કે સંસદની કાર્યવાહી કહેવામાં આવે છે બરાબર છે સંસદની કાર્યવાહી કહેવામાં આવે છે અને આ જ પ્રક્રિયાથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને હટાવી શકાય પણ એને છે મહાભિયોગ પ્રક્રિયા કહેવાય નહીં કેમ કે રાષ્ટ્રપતિને હટાવવા માટેની પ્રક્રિયાને જ મહાભિયોગ પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર છે ત્યાર પછી મિત્રો પ્રશ્ન અહીંથી પૂછે કે લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા પસાર થઈ જાય ત્યાર પછી 14 દિવસ એને બે ગુના સાબિત થવા માટે છે એક એક બંને ગૃહમાં જઈ શકે છે કે એક ગૃહમાં જઈ શકે બરાબર છે લોકસભામાં જઈ શકે કે રાજ્યસભામાં કે બંનેમાં જઈ શકે તો મિત્રો બે ગુના સાબિત થવા માટે રાષ્ટ્રપતિને એક જ ગૃહમાં જવા મળશે કેમ કે એક ગૃહમાં તો બે તૃતીયાંશ બહુમતીથી પસાર થઈ ગયો છે બરાબર છે તો એમાં જવાનો કોઈ મતલબ નહીં આથી તો રાજ્યસભા અથવા તો લોકસભામાં એ બિલ મોકલી દીધેલું છે કે ભાઈ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ પ્રક્રિયા કરવાની છે ત્યાર પછી જો એ બીજા ગૃહમાં જાય લોકસભામાં શરૂઆત કરી હોય તો રાજ્યસભામાં જાય અને બે ગુના સાબિત થવા માટેની છે માંગણી કરી શકે તો દલીલ કરી શકે છે તો મિત્રો છે એને કોઈ પણ એક જ ગૃહમાં છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ અથવા તો બે ગુના સાબિત થવા માટેનો મોકો મળે છે બરાબર છે હવે મિત્રો રાષ્ટ્રપતિનું પદ રાષ્ટ્રપતિનું પદ આપણે કયા દેશ પાસેથી લીધેલું છે તો મિત્રો બ્રિટન બરાબર છે અને રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ છે મિત્રો યુએસએ પાસેથી લીધેલું છે અમેરિકા પાસેથી કેમ કે રાષ્ટ્રપતિનું પદ છે બ્રિટન પાસેથી લીધેલું છે બ્રિટનમાં તો મિત્રો વંશ પરંપરાગતને આધારે છે એ રાષ્ટ્રપતિનું પદ ભરાય છે બરાબર છે વંશ પરંપરાગતને આધારે એટલે એને હટાવવાનો તો કોઈ પ્રશ્ન જ આવતો નથી એટલે મહાભિયોગ પ્રક્રિયાની વાત જ ન આવે એટલા માટે મિત્રો મહાભિયોગ પ્રક્રિયા છે આપણે કયા દેશ પાસેથી લીધેલી છે અમેરિકા પાસેથી યુએસએ પાસેથી લીધેલી છે કે રાષ્ટ્રપતિ પદ માટે હટાવવા માટેની પ્રક્રિયા આ તમામ પ્રક્રિયા છે એને મહાભિયોગ પ્રક્રિયા કહેવામાં આવે છે બરાબર છે આ મિત્રો મારાથી બનતું તમને મહાભિયોગ પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આઈ હોપ તમને મહાભિયોગ પ્રક્રિયા સમજાઈ ગઈ છે બરાબર છે હજુ સુધી ના સમજાય તો કોમેન્ટમાં તમે છે એ પ્રશ્ન પૂછી શકો છો હું અવશ્ય તેના આન્સર આપીશ બરાબર છે ત્યાં સુધી રજા લઈએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત